सोनाना दागीना पर फरજિયાત હોલમાર્કના નિયમને પગલે દેશભરમાં સોની વેપારીઓમાં રોષ છવાયો છે ત્યારે હોલમાર્કના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સની હડતાલ છે સોની બજારમાં બંધ પાડી વેપારીઓ વિરોધ નોંધાવ્યો ત્યારે કાયદાના વિરોધમાં ગુજરાતના વેપારીઓએ પણ બંધ પાડ્યો છે આજના બંધમાં અમદાવાદના 10,000 જ્વેલર્સ જોડાયા છે દાગીનામાં હોલમાર્ક કરવાની મુશ્કેલ પ્રક્રિયાને લઈ વેપારીઓ આકરા પાણીએ છે વેપારીઓના કહેવા પ્રમાણે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર લગાવવાની પ્રક્રિયા 10 દિવસ ચાલે છે જેનાથી વેપારીઓને નુકસાન હોલમાર્ક की प्रक्रिया में दागीना ने पण नुकसान થવાની पूर्ण शक्यता है હોલમાર્ક ની આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી તેવી સોની વેપારીઓની માંગ છે 2 ગ્રામ પરના સોનામાં ફરજિયાત હોલમાર્કનો નિયમ છે તેના બદલે 5 થી 10 ગ્રામ સુધીના દાગીનામાં હોલમાર્ક લગાવવાનું ફરજિયાત છે તેવી માંગ પણ હવે સોની વેપારીઓ દ્વારા કરવામાં આવી છે देश में गोल्ड ज्वेलरी वेचाण वधी रह्यु छे ज्वेलर्स मात्र होलमार्क पाड़ी ज्वेलरी ज वेची शके होलमार्क विषय बात जाणो अगत्यदानी छे सोनानी खरीदी में छेतरपिंडी थी हवे बची शके छे ग्राहकों पहला तबक्के 256 जिला में होलमार्किंग हतुं फरजियात तमाम ज्वेलर्स एक बार रजिस्ट्रेशन पण करावानुं रहेशे एक बार रजिस्ट्रेशन बाद रिन्यू करवानी जरूर नथी देश में गोल्ड ज्वेलरी हॉलमार्किंग हवे फरजियात करायु छे त्यारे आ नियमों पाळवा ए तमाम सोनी वेपारीओ माटे जरूरी छे आज देशभरना ज्वेलर्स वेपारी द्वारा एक दिवसीय हड़ताल आपवामां आवी छे खास करीने सरकारे जे निर्णय लीधो छे के कोईपण घरेणा जे होलमार्किंग यूनिक आईडी छे ते लेवानुं रहेशे ए निर्णयना विरोधमां आ हड़ताल पाड़वामां आवी छे आ प्रतीक हड़ताल छे एक दिवसीय अमदावादनुं सौथी जूनुं अने जाणीतुं सोनी बजार छे माणेक चौक तमे जोई शको छो कि तमाम वेपारीओ द्वारा अहींया बंद पाड़वामां आव्युं छे આજે દેશભરમાં જે બંધનું એલાન છે તેને લઈ અને સોની બજારનું જે કહી શકાય ગુજરાતનું એક દિવસનું 500 કરોડનું ટર્ન ઓવર અટકી જશે આ જે હડતાલ છે એ પ્રતિક હડતાલ છે પરંતુ આગામી દિવસમાં સરકાર દ્વારા તેમની માગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો આ હડતાલ આગામી દિવસમાં વધી પણ શકે છે કેમેરામેન સેલેસ સાથે આશકાજાની ઝી મીડિયા અમદાવાદ पात्र आगळ वधीशुं जन्माष्टमी त्यौहार निमित्त यात्राधाम वीरपुर जलाराम मंदिर बंद रहेशे 27 થી 1 સપ્ટેમ્બર सुधी मंदिर बंद राखवानो निर्णय लेवामां आव्यो छे जन्माष्टमी त्यौहार दरमियान कोरोना संक्रमण न फैलाय ते माटे मंदिर 6 दिवस माटे बंद राखवानो निर्णय लेवामां आव्यो छे मंदिर गादीपति पूज्य राघुराम बापूए निर्णय लीधो छे 6 दिवस माटे मंदिर अने अन्य क्षेत्र बंने दर्शनार्थीओ माटे रहेशे बंद 7 સપ્ટેમ્બરે गुरुवार थी भक्तो जलाराम बापाना दर्शन राबेता मुजब करी शके छे फोन लाइन पर नरेश बालिया जुड़ाई चुक्या छे नरेश 6 दिवस माटे जलाराम मंदिर अने अन्य क्षेत्र बंद राखवानो निर्णय हालनी परिस्थिति ने जोता निर्णय लेवामां आव्यो छे બંધ રાખવાનો નિર્ણય મંદિરના રઘુરામ બાપા છે તે ગાદીપતિ તેમના દ્વારા લેવામાં આવ્યો છે 27 થી 1 સપ્ટેમ્બર સુધી એટલે કે 6 દિવસ માટે જલારામ મંદિર તેમજ અન્ય ક્ષેત્ર છે તે ક્યાંક બંધ રહેશે આમનું કારણ જોવા જઈએ તો કે જન્માષ્ટમીનો તહેવાર છે તે ક્યાંક આવી ગયો તેમના જ પગલે કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને ભીડ છે ન થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જી જી આભાર આપનો તો કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે 6 દિવસ નક્ષત્ર અને જલારામ મંદિર વીરપુર બંધ રહેશે અન્ય ક્ષેત્ર પણ બંધ રાખવામાં આવશે જન્માષ્ટમીમાં વીરપુર જલારામ મંદિર બંધ રાખવામાં આવ્યું છે